અત્યારે જો વાડીએ જઈએ ને ચા દેવા, કરશન ને બાપુજી બે છે ને કાકા ને એ છે દેવાણંદ ને, તો જો વાડીએ જઈએ ને ચા આવી હાથમાં તો હાલીને જઈએ ને ગાડી તો લઈ ગયા છે, ધીમે ધીમે હાલ્યા છે, હમણાં ફૂકી જાય, કાંઈ આગી નથી એટલી વાડી, અને અમે હાલવાની આપણે ટેવ છે. તો અત્યારે જો વાડીએ ફૂકી ગયા અને કાકાને દેવાને હમણાં ફોન કર્યું, એ લોકો આવે છે હમણાં ચા પીવા, તો એને બધાને ચા પીવડાવી દઈએ, પછી આપણે ઘરે જઈએ નાહવાનું છે, નાહીને ફ્રેશ થઈએ. ગરમી બહુ છે આજે, તડકો બહુ દે છે. તો અત્યારે જે ઓલા લોકોને બોલાવ્યા છે એ આવે છે હમણાં, તો એ લોકોને ચા પાઈ દઈએ. તો આપણી જે બે ગાડી અહીંયા પડી, કાકાની પ્લેટિના આપણી હોન્ડા, અને સામે જો કરશન મારા બાપા અને દેવાણંદ ને કાકા એ બધાને જ કાઢે છે. આપણે આ માંડી માયલા જઈ, માંડી હેવી પડી એ જ કાઢવાનું ચાલુ છે. મોટું મોટું ઉપાડે ચાલુ છે. હવે ઓલી બાજુ જો કાકા ને એ બધા એ લોકો એને જ કાઢે છે. બપોરે થોડીક વાર આરામ કરી અને હમણાં ઉઠા થોડીક વાર થઈ, અત્યારે વાગ્યા છે સાંજના 4 વાગ્યા છે. તો જીંજી વાઢવાની છે, આપણે અહીંયા થોડી ઘણી વાઢી લઈએ ને કાઢે, અહીંયા ખડ ઉપાડવા જવાનું છે રિક્ષાથી, અને અહીંયા જીંજી વાઢવાની છે, ને મારી મા એ ગઈ છે, એ ઓલા ઓલા ખાડવાળું ખેતર છે ને એમાં ખાડ વધારે, અહીંયા વાઢવા ગયા છે, અહીંયાથી હજી ખાડ ઉપાડવાનો છે, અને અહીંયાથી આપણે જીંજી વાઢવાની છે. તો અહીંયા એક ભારી કરી લઈએ, બે ત્રણ ભારી જેવું લગભગ આપણે સવારે ચા દેવા ગયા હતા, અહીંયા બે ત્રણ ભારી જેવું પડ્યો છે એટલે એ ઉપાડવા જવાનું છે. તો એ બધું કરી લઈએ કામ, અત્યારે જીંજી વાઢવાની એ વાઢી લઈએ, પછી મળીએ તમને. હવે છીંજવી વાઢવી છે, મારા ભાઈ છીંજવી વાઢે છે, આ અમારા દક્ષુ બેઠા છે. તો એક બારી જો કરશન પાછળ નાખી આવ્યો અને હવે બીજી બારી કરી લઈએ, પછી ઘરે જઈએ. તો જો આટલો ખર્ચો ખાંસલો કાઢી લીધો છે, રિક્ષા ભરી લીધું, હવે અને આપણે ઘરે પુગાડીએ, બેવનો ટાઈમ થઈ ગયો છે. તો આજની તારીખમાં જો આટલું ખડ કાઢી આવ્યા, કાલ બપોર થશે બધું ખૂટી જાય, રોજ આટલું કાઢીએ છીએ ખડ વાડીમાંથી, ને બાકી અહીંયા વાઢી લઈએ શેડાની. અહીંયા અમારા રોહિતભાઈ જો રિક્ષા સાફ કરે છે. તો અત્યારે જો અહીંયા આજે બધું વાઢેલું પડ્યું છે, જીંજવી બાપાએ વાઢી હતી, મારા બાપુજીએ વાઢી હતી, તો એ હમણાં જવાનું કામ કરશે ને સારી અહીંયા, અને પછી વા કાલર દેખાય વા અમે, તો અહીંયા નાખવાની છે બધી, તો કરશન જો ભર્યું કરે, અને રોહિત અને દક્ષુ જો અહીંયા બેઠા છે. હાઈ કરી દીઓ, હાઈ કરી દો દક્ષ, હાઈ કર. બાકી તમને વિડીયો કેવો લાગ્યો, પસંદ આવ્યો કે નહીં તો કમેન્ટમાં લખીને કહેજો. બાકી વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, અને ઘણા લોકો વિડીયો જોવે છે સબસ્ક્રાઈબ નથી કરતા, તો એને વિનંતી છે કે જે જોવે છે સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી આપણે નેક્સ્ટ વિડીયો મળશું, ત્યાં સુધી બધાને રામ રામ. જય માતાજી, જય હિન્દ.